तेजस्वी शिक्षण विज्ञानी तरीके जाणीता डॉक्टर ભદ્રાયુ વચ્છરાજાનીએ શિક્ષણના સ્તરની કામગીરી કરવા માટે બેન્કિંગની કારકિર્દી છોડી દીધેલી. તેઓ 15 વર્ષ માટે UGCની આંતર યુનિવર્સિટી સંસ્થાના પ્રોફેસર તથા ડિરેક્ટર હતા. તેઓ શ્રી સ્વૈરવિહાર અને પ્રશ્ન વિશેષ નામક કટારમાં ઉત્તમ લેખો આપ્યા છે. ભાષા અને પરિસ્થિતિના સંશોધનમાં તેઓ પોતાનો મત ઉત્તમ રીતે રજૂ કરી શકે છે. આવો જાણીએ એમની પાસેથી કેટલાક આગવા અભિગમ. નમસ્કાર સર, પ્રતિલિપિમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સર, આજે તમારી સાથે આપણે શિક્ષણની, જીવનની અને જે જેને લોકો ફિલોસોફી તરીકે કહે છે પણ જે બહુ સામાન્ય એવા પરિબળો હોય છે જેનાથી આપણે ખુશ ખુશ રહી શકીએ છીએ અને જે બહુ અગત્યની વાતો હોય છે કે જેને ખરેખર જીવનમાં ઉતારવી જોઈએ, તો એવા બધા થોડીક વાતો કરીશું આપણે. સર, તમે આટલું બધું, તમે બેંકમાં જોબ કરી છે, તમે પછી શિક્ષક થયા અને અત્યારે આટલા બધા ફિલ્ડમાં, મતલબ દરેક ક્ષેત્રમાં તમે તમારું ઉત્તમ આપી રહ્યા છો, તો તમારું એવું કોઈ સપના વિશે વાત કરો કે જે હજી પૂરા થવાના રાહે છે અથવા તમને એને પૂરા કરવાની ઈચ્છા છે. આનંદનો વિષય એ છે કે મને સપના વિશેની સ્પષ્ટતા પહેલેથી છે. જી, હું એવું માનું છું કે સ્વપ્ન બંધ આંખે જ આવે. ખુલ્લી આંખે બહુ સ્વપ્ન જોવાની મને ટેવ નથી. કેમ ટેવ નથી? કારણ કે હું માનું છું કે એવા સ્વપ્નાઓ જોઈને આપણે જગત નિયંત્રણને તકલીફમાં મૂકવાની જરૂર નથી. જેને આપણો નકશો દોરી રાખ્યો છે, આપણો આર્કિટેક્ટ છે, એને ખબર છે બેડરૂમ ક્યાં હોય, ડ્રોઈંગ રૂમ ક્યાં હોય, એમાં આપણે વચ્ચે પડવાની જરૂરિયાત નથી. એટલે એ મકાનનું ચડતર કરશે એમ થશે. પણ પરિકલ્પના એવી ખરી કે આ વિશ્વમાં જો શ્રેષ્ઠતમ કંઈક થવું જોઈએ તો શું થવું જોઈએ, એવી પરિકલ્પના ખરી, સ્વપ્ન જેવું નહીં. કારણ કે સ્વપ્ન તમે પોતે જ્યારે સેવો છો ત્યારે એને ફળીભૂત કરવા માટે મથવું પણ તમારી જવાબદારી બને છે. અને મથવામાં તમે એકલા નથી હોતા, આજુબાજુના પરિબળો પણ તમને સફળ અથવા નિષ્ફળ બનાવે છે. પણ મને એવું લાગે છે બિંદા કે જીવનમાં એવી કોઈ ઘટના હોવી જોઈએ કે જે ઘટના તમને તમારા જીવનના સાર રૂપે, જે કંઈ આનંદ આખા જિંદગીમાં મળ્યો હોય, એ તમને એકસાથે જીવી લેવા મળવો જોઈએ. એવી કોઈ ક્ષણ હોય એની મને હજી રાહ છે. હું ઉદાહરણ આપું, હું નાનો હતો અને જે બાલ્યાવસ્થામાં મારો આનંદ હતો એ મેં કિશોરાવસ્થામાં ગુમાવ્યો. કિશોર થયો ત્યારે જે અલ્લડપણું હતું તે તારુણ્યમાં ગયું. તારુણ્ય વખતે જે મારા માઇન્ડમાં પ્રેમ આવ્યો તે યુવાની અને ગૃહસ્થાવસ્થા સાથે ધીમું ધીમું ઓછું થતું ગયું. તો જેમ અવસ્થા બદલાય છે તેમ આપણે કંઈક પાછળ છોડતા આવીએ છીએ. પણ એક અવસ્થા એવી આવે છે તમારી કે તમને બધું જ ફરી એકવાર સાથે જીવવા મળે એનો આનંદ હોવો જોઈએ. કદાચ એવી કોઈ, હું માનું છું બહુ ભગવાન લાંબો સમય ના આપે, અઠવાડિયું 10 દિવસ આપે તો એ અઠવાડિયે 10 દિવસમાં એકસાથે આ જીવવા જેવું છે. ઓશોએ નો માઇન્ડ મેડિટેશન એવું એક મેડિટેશન ડેવલપ કર્યું છે કે તમારે મન જ નથી તો તમે કેવા હો. એમ માનો કે અત્યારના મને વન પ્રવેશ પછી એમ લાગે કે મારે, હું બાળક જ છું તો હું શું હું, એવું મને અનુભવવા મળવું જોઈએ. ઇન શોર્ટ, મારી જે ફિક્સ ડિપોઝિટ અગાઉ જીવેલી પડી છે એ હું અત્યારે ધારું તો એમ કેશ કરી શકું અને એ પૈસા વાપરીને એ આનંદ આજે જીવી શકું, એની મને પ્રતીક્ષા છે. બીજી મને કોઈ જ પ્રતીક્ષા નથી. એમણે જે આપ્યું તે પરફેક્ટ આપ્યું છે. સુફિઝમનો એક મોટો સિદ્ધાંત છે કે જે છે તે ઈશ્વરનું છે, જે છે તે ઈશ્વરમય છે, એટલે એના સિવાય કાંઈ નથી, માટે બીજું માગવાની જરૂર નથી. પણ દુનિયાવી માણસ તરીકે રિક્વેસ્ટ કરવી હોય, ક્યારેક રસ્તામાં મળી જાય કોઈ સ્વરૂપે, આપણે ઓળખતા ન હોય એવા સ્વરૂપે, તો એવું કહેવાની ઈચ્છા થાય કે આવી એકાદી કોઈ ક્ષણ મળે કે જેમાં એક સાથે આપણે કેમ આમ કેસેટ રિવાઇન્ડ કરીએ અને બધું પસાર થઈ જાય, એ જીવવામાં, જોવામાં ને ખુદ અનુભવવામાં મને રસ છે અને એ ક્ષણની આજે મને પ્રતીક્ષા છે. જી સર, એક જ શબ્દમાં, એક જ વાક્યમાં કહીએ તો અનુભૂતિ ક્ષણ ને તમે તમારું સપનું માન્યું છે, તો એ એકદમ એ જ એક દિવ્ય વિચાર છે અને અમે બધા ચોક્કસ એવી આશા કરીએ, પ્રાર્થના કરીએ કે તમને એક ક્ષણ ચોક્કસ માણવા મળે જેમાં તમે આખી તમારી લાઈફ છે અને અનુભવી શકો.